अक्षर पुरुषोत्तम दर्शन समझन साधना समर्पण भक्त्या सदा श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। बीएपीए शताब्दी महोत्सव नी जय। एक वार एक व्यक्ति जंगल माथी पसार थता हता। पोताना गाम तरफ जता जंगल माथी रस्तो निकलतो हतो। एवा समय जंगल मा सिंह अचानक आ भाई ने जोई गयो। अने सिंह आ माणस नी पाछळ पड़े छे। માણસ સિંહથી બચવા માટે આગળ દોડે છે તો સિંહ પણ એની પાછળ પાછળ દોડે છે। હવે માણસ ગમે તેટલું સ્પીડમાં દોડે તો પણ સિંહ તો એને પકડી જ પાડે। બચવા માટે શું કરવું? આ ભાઈએ નજીકમાં એક ઊંચું ઝાડ દેખાયું એટલે ઝાડ ઉપર પોતે ચડી ગયા કે ઝાડ ઉપર ચડીને સલામત થવાય, સિંહ ઉપર ચડી ન શકે। જેવા ઝાડની ડાળી ઉપર પહોંચ્યા અને જોયું તો ઝાડની ડાળી પર એક મોટો વાંદરો બેઠો હતો। એટલે આમને ગભરામણ થઈ કે સિંહથી બચવા માટે ઉપર ચડ્યા તો ઉપર તો મોટો વાંદરો છે, એ મારી નાખશે। એ સમયે વાંદરાને વાચા ફૂટે છે। વાંદરો કહે છે, માણસ ચિંતા નહીં કર, હું તને નહીં મારું, સિંહ તારો કોળિયો ખરીને ખાઈ જશે, માટે તું આજની રાત્રિ અહીંયા ઝાડ ઉપર પસાર કરી લે। માણસ રાજી થઈ ગયો કે વાંદરાએ આપણને પરમિશન આપી। રાત્રિ ત્યાં પસાર કરવાનું નક્કી કરે છે। સિંહ નીચે ટગર ટગર એ માણસ સામે નીચેથી જોયા કરે છે, ઝાડની નીચે જ બેઠો હતો। આ બાજુ વાંદરો માણસને કહે છે કે આખી રાત્રિ આપણે પસાર કરવાની છે તો આપણે વારા પાડીએ, 3 કલાક તું સુઈ જાય ત્યારે મારે જાગવાનું, હું સુઈ જઉં ત્યારે તારે જાગવાનું, પરસ્પર એકબીજાની આપણે રક્ષા કરવાની। સર્વપ્રથમ એ માણસને સુવા માટે વાંદરો કહે છે અને વાંદરો પોતે જાગે છે। એ સમયે સિંહને વાચા ફૂટીને સિંહ નીચેથી બોલે છે। સિંહ કહે છે, હું માણસને મારવા માટે જ આવ્યો છું, માણસ નીચે ઉતરતો નથી એટલે હું ખાઈ શકતો નથી, અને માણસ જાતે આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા છે, એટલે મહેરબાની કરીને ધક્કો મારી દે, એ નીચે પડે એટલે ને હું જમી જઉં। વાંદરો કહે છે, ને ધક્કો ન મારાય, એ મારા શરણે આવ્યો છે, અમે વચનબદ્ધ થયા છીએ, હું એને ધક્કો ન મારી શકું। બહુ વિનંતી કરી, લાંચ આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે એ વાંદરો એ મજબૂર ન થયો। 3 કલાક પૂરા થયા અને માણસનો જાગવાનો વારો આવ્યો અને વાંદરાનો સુવાનો વારો આવ્યો। વાંદરો સૂતો તો માણસ જાગ્રત હતો। એ સમયે સિંહ નીચેથી માણસને કહે છે, આમ તો હું તને જ ખાવા માટે આવ્યો હતો, પણ છેવટે તું નહીં તો કંઈ નહીં, આ વાંદરાને ધક્કો મારીશ ને તો પણ ચાલશે, એ વાંદરાને તું ધક્કો મારી દે, નીચે પડી જાય એટલે એને હું જમી જાઉં। અને માણસ તો બુદ્ધિશાળી પ્રાણી કહેવાય ને, અને માણસે બૌદ્ધિક દ્રષ્ટિએ વિચાર કર્યો અને વાંદરો સૂતો તો એ વાંદરાને પાછળથી ધક્કો મારવા ગયો, ધક્કો માર્યો, વાંદરો નીચે પડ્યો, પણ મોટે ભાગે વાંદરા ક્યારે પોતાની છલાંગ ચૂકતા નથી। એ વાંદરો પૂંછડીના આધારે ફરીથી પાછો ઉપર આવી ગયો। હવે તો માણસ વધારે ગભરાયો કે જે વાંદરાએ આપણને આશ્રય આપ્યો હતો એ વાંદરાને ધક્કો માર્યો અને પાછો ઉપર આવ્યો છે એટલે ચોક્કસ મને મારશે। કરગરવા માંડ્યો, મારે આવું નહોતું કરવું, મારી આવી ઈચ્છા નહોતી, મજબૂરીને લઈને આવું કરવું પડ્યું। એક ભૂલ કર્યા પછી માણસ જે બોલે ને એવું બધું એ બોલવા માંડ્યો। વાંદરો કહે છે, ચિંતા નહીં કર, હું તને નહીં મારું, એ કહે છે, મહેરબાની કરીને મને ધક્કો નહીં મારતા, એ કે નહીં મારું તને, કે પણ તું એક કામ કરજે, એ કે શું કામ કરું, તમે કહેશો એ કરીશ પણ મને ધક્કો નહીં મારતા। વાંદરો કહે છે, તને ધક્કો નહીં મારું, પણ તું અહીંયાથી પાછો તારા ગામમાં જાય ને, પછી તમારા સરકારની અંદર શિક્ષણ વિભાગ જે સંભાળતા હોય, આનંદીબેન પટેલ કે જે કોઈ સંભાળતા હોય, એને કહેજો, તમારા પાઠ્યપુસ્તકમાં તમારા છોકરાઓને એવું ભણાવવામાં આવે છે કે માણસના પૂર્વજો એ વાંદરા હતા, માણસના પૂર્વજો એ વાંદરા હતા, એટલી લીટી હવે ભૂસી નાખજો,
અને પુસ્તકોમાંથી એ લીટી કાઢી નાખજો. એ કે શા માટે? જો અમે તમારા પૂર્વજ હોય તો અમારા બાપ દાદાએ આખી જિંદગીમાં કોઈને ધક્કા માર્યા નથી. તમે ક્યાંથી નવું શીખ્યા? અમે ક્યારે કોઈને ધક્કા મારતા નહોતા. બે પાંચ રૂપિયા માટે કોઈકને દુઃખી કરવા માટે ધક્કા મારવાની વૃત્તિ અમારામાં હતી જ નહીં. તમે લોકો તમારા છોકરાઓને એમ શીખવાડો છો કે આપણા બાપ દાદાઓને પૂંછડી હતી પણ બેસતા બેસતા ઘસાતી ગઈ અને આપણે પૂંછડી એ જતી રહી. ખરેખર એવું નથી. પૂંછડી જતી રહી એટલે આપણે માણસ થઈ ગયા એવું નથી. વાંદરા કરતા પણ બદતર એ દુર્ગુણો ઘણીવાર માણસની અંદર રહેલા હોય છે. એટલે એ વાંદરો કહે છે કે પૂર્વજો પણ આવા નહોતા તો આપણા પૂર્વકાળનો વિચાર થાય તો પણ માણસનું જીવન કંઈ બદલાઈ શકે છે. આપણે કયા કુળની અંદર જન્મ્યા છીએ એની અસ્મિતા એક જાગૃત થાય છે આ કથા વાર્તા થકી. કથા વાર્તા એક દર્પણ છે. આપણને દરેકને અરીસો જોવો ગમે. અરીસામાં જોયા પછી વ્યક્તિ પોતાના વાળ મૂછો પોતાના કપડાં એ બધું સેટ કરે છે. મોઢા પર કંઈક ડાઘ લાગ્યો હોય, ખીલ થયો હોય તો પણ કંઈક દવા કરીએ છીએ. આપણા ચહેરા પર કોઈ ડાઘ હોય એ આપણને ગમતો નથી. તો અરીસો તો શરીરનો મેલ બતાવે છે, એના ડાઘ બતાવે છે. કથા વાર્તા અંતરના ડાઘ બતાવે છે, અંદર જોતા શીખવે છે. અંદર જોવું થોડુંક અઘરું છે. આજે આપણે બસમાં જતા હોય તો પણ કઈ સીટ પસંદ કરીએ? બારીની બાજુની. ઇવન ટ્રેનમાં બેઠા હોઈએ, પ્લેનમાં બેઠા હોય તોય બારીની બાજુની સીટ એ પ્રિફર કરીએ આપણે. કારણ કે બારીની બાજુમાં બેસીએ તો આપણને કંઈક જોવા મળે, બાહ્ય દ્રષ્ટિ કરવા મળે. તમારા ઘરે બાઇક હોય, તમારે બે દીકરા હોય, બહાર જવાનું હોય અને બે દીકરા અને પતિ પત્ની, તો છોકરાઓ વચ્ચે ઝઘડો થાય છે. આગળ કોણ બેસે? આગળ બેસવા માટે છોકરાઓ વચ્ચે ઝઘડો થાય. એક કહે છે હું આગળ બેસું, પેલો કે હું આગળ બેસું. આગળ બેસે એને શું મળી જાય છે? ફ્રન્ટ વ્યૂ મળે. આગળ બેસે તો જોવા મળે. પછી ભલે એને પેટ્રોલના ટાંકા પર બેસવાનું થતું હોય પણ તો પણ એને આગળ બેસવું ગમે છે. અને પેલો જે વચ્ચે બેસે એને એમાં મમ્મી પપ્પા જો પાછા જાડિયા હોય તો બિચારાને વચ્ચે ભરાઈ જવાનું જ થાય. એને કે આગળનો વ્યૂ તો મળે નહીં, સાઈડ વ્યૂ મળે. દરેકને આગળનું જોવું, બહારનું જોવું એ ખૂબ ગમે છે. આજની આ સભામાં એમ કહેવામાં આવે કે દરેક હરિભક્તોએ પોતાની આંખો બંધ કરી દેવાની. હું પણ મારી આંખો બંધ કરી દઈશ. જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવાની નહીં. મને નથી લાગતું બે ત્રણ મિનિટથી વધારે લાંબુ ચાલે. થોડીક વાર થાય ને એક ખોલીને જોઈ લે, સામીની ખુલી કે નહીં. જોજો, આંખ બંધ કરીને અંદર જોવું ને અઘરું છે. આપણે આંખ ખોલતા જ શીખ્યા છીએ, આંખ બંધ કરીને અંદર જોતા નથી શીખ્યા. અંદરનું જોવું થોડુંક અઘરું છે. પેટમાં અલ્સર કંઈક હોય ને એનો એક ટેસ્ટ આવે છે, એન્ડોસ્કોપી. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં મેં એક ટેસ્ટ કરાવ્યો હતો, એન્ડોસ્કોપી. એમાં ડોક્ટર એક પાઇપ લે છે. આ લોખંડનો જે સળિયો છે ને આખો, સ્ટીલનો, ગેસની પાઇપ જેવી આવે ને એવડી લાંબી પાઇપ આવે એકાદ મીટરની. એની આગળ નાક દાદા જેવું આવે, બે આંખો હોય લાલ, લાઇટ અંદર નાખવાની હોય અને પછી એ નાખવાનું. એક છેડો ડોક્ટરના હાથમાં. પહેલાં તમને એનેસ્થેસિયાના કોગળા કરાવે. કોગળા કરાયા પછી મોઢામાં પાઇપ નાખે તો મોઢામાં સેજ ઉલ ઉતારતા ઉલિયું અંદર જતું રહે, આંગળી અંદર જતી રહે તો પણ આપણને ઉબકા આવે છે. તો આખો પાઇપ અંદર નાખવાનો. તો પાઇપ અંદર જાય તો આપણું શરીર પ્રતિકાર કરે, બચકું ભરી લઈએ આપણે. એટલે મોઢામાં એક બોબીન ભરાઈ દે, પ્લાસ્ટિકનું દોરા વીંટવાનું બોબીન આવે ને, આખું બોબીન આપણા મોઢામાં ભરાઈ દે. અને પછી આપણે બચકું ભરવા જઈએ તો એ દાંત ક્યાં લાગે? બોબીનને. વચ્ચે જે કાણું હોય એમાંથી પાઇપ નાખ્યા કરે. ડોક્ટર પાઇપ નાખે, એક છેડો એના હાથમાં હોય એમાંથી જોયા કરે, બીજો છેડો ધીમે ધીમે અંદર ઉતરે, ગળાથી નીચે ઉતરે, આમ અંદર નળીમાંથી અન્નળીમાંથી પસાર થતા થતા જઠરને બધે જાય. તમને અનુભવ થાય કે આગળ વધે છે ધીમે ધીમે. પછી ડોક્ટરના હાથની અંદર કોમ્પ્રેસર હોય, મશીન હોય, ત્યાં સ્વિચ પાડે એટલે હવા ભરાય. સ્વિચ પાડેલ હવા ક્યાં ભરાય? આપણા પેટમાં. પેટ આપણું ફૂલાવે, પાછું નીમું કરે, ફૂલાવે ધીમું કરે, એને મજા આવે ને આપણો જીવ જાય. ડોક્ટરના હાથમાં એક છેડો હોય ને જોયા કરે અંદર બધું. પછી તો મોટે ભાગે ટેસ્ટ પૂરો થાય, દર્દી આમ કંઈક બેભાન થઈ જાય અને બહુ તકલીફ થાય, આંખમાંથી આંસુ નીકળી જાય, મોઢામાંથી લાળ નીકળે. ડોક્ટરને વાત કરી કે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ આવા ટેસ્ટ શા માટે? એ સમયે ડોક્ટર કહે છે કે સ્વામીજી, અમુક વસ્તુઓ છે ને એ બહારથી પકડાતી નથી. અમુક સોનોગ્રાફીમાં પકડાય, અમુક સોનોગ્રાફીમાં ન પણ પકડાય,
સિટી સ્કેન કરવો પડે, એમઆરઆઈ કરવો પડે, તો અમુક ગાંઠ અમુક પ્રશ્નો પકડાય છે. એમ આપણા જીવનની અંદર જે કંઈ પ્રશ્નો છે, મનમાં પ્રશ્નો છે, એ પ્રશ્નો સ્થૂળ દ્રષ્ટિ કોઈ વિજ્ઞાન પકડી શકતું નથી. એ આપણે જાતે અંદર જોતા શીખીએ, કંઈક પ્રયત્ન કરીએ તો આપણી પોતાની ભૂલો એ આપણને દેખાય છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આના માટે હતું. વન વિચરણ દરમિયાન જેટલા કંઈ માણસો યોગમાં આવ્યા છે, એ માણસોનું પરિવર્તન કર્યું, એની સમક્ષ અરીસો ધરતા ગયા. પીબેક મળ્યો તો એને પણ અરીસો ધર્યો કે પૃથ્વી પરનું આપણું જીવન શું આના માટે છે. સત્સંગી જીવન ધર્મગ્રંથમાં છેલ્લા 4 દિવસથી ભગવાન સ્વામિનારાયણના જીવનને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પૃથ્વી પર પધારી અને ભગવાન સ્વામિનારાયણ કેવું ઉત્તમ કાર્ય કરવાના છે, એના શ્રી ગણેશ એમને ઘનશ્યામ સ્વરૂપે, નીલકંઠ સ્વરૂપે અને હવે લોજમાં પધારીને કરી રહ્યા છે. વન વિચરણ 7 વર્ષ પર્યંત કરી અને લોજ મુકામે પધાર્યા. ત્યારે રામાનંદ સ્વામીનો આશ્રમ હતો, એના સુખાનંદ સ્વામી કરીને એક સંત પધાર્યા. આશ્રમની અંદર તેમને લઈ ગયા. આશ્રમમાં મુક્તાનંદ સ્વામીએ સ્વાગત કર્યું, 5 વેદના ઉત્તર આપ્યા. આશ્રમમાં પોતે રોકાવા માટે તૈયાર થયા છે. આશ્રમની અંદર શુદ્ધિ કરી ધર્મ માર્ગની અંદર બેઠેલો જે કંઈ સડો હતો એ સડાને દૂર કર્યો. હવે એમના મનની અંદર ઉત્કંઠા જાગી છે કે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, રામાનંદ સ્વામીને ગુરુ કરવાના હતા. નીલકંઠવણીએ પત્ર લખ્યો અને રામાનંદ સ્વામી પણ પોતે પ્રત્યુત્તર આપે છે. થોડાક સમય પછી એ પીપલાણાની અંદર મિલન થાય છે, સંવત 1856 જેઠ વદ 12, ત્યાં મિલન થયું નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામીનું. રામાનંદ સ્વામીએ નીલકંઠવણી સાથે થોડાક દિવસ રોકાઈ અને નીલકંઠવણીને દીક્ષા આપે છે. કારતક સુદ એકાદશીના દિવસે પ્રબોધિની એકાદશી એ દીક્ષા આપતા રામાનંદ સ્વામી કહે છે, સહજાનંદ ઇત્યાહ પ્રથમમ નામ તસ્ય સહ તતો નારાયણ મુનિ ઇતિ ચક્રે વિદામ સ્વયં. નીલકંઠવણીના 2 નામ પડે છે, એક સહજાનંદ અને બીજું નામ છે નારાયણ મુનિ. ભગવાનનું નામ સાર્થક છે. સહજાનંદ શા માટે? સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ, જેનો આનંદ સહજ છે, જેને આનંદ પ્રાપ્ત કરવા માટે કંઈ ખાવું નથી પડતું. કેટલાક લોકો હસવા માટે જોક્સની કેસેટો સાંભળે, શા બુદ્ધિની કેસેટ સાંભળે ત્યારે હસી શકાય. લાફિંગ ક્લબો શરૂ થઈ છે. પરદેશની અંદર એક ટેબ્લેટ આવે છે, એક્સટસીની ટેબ્લેટ છે, અમેરિકામાં $18ની આ ગોળી મળે છે. આ ગોળી તમે ખાઓ ને, જીભ પર મૂકો એટલે 1.5 કલાક તમે હસ હસ જ કરો, તમને ગલી પચિયાત થાય. કોક તમને ગલી કરતો હોય ને, એવું 1.5 કલાક થાય, રાજી રાજી થઈ જાઓ તમે, અને 1.5 કલાક પછી પાછા ઢીલા ઢફ જૈસે થે. માણસો $18 ની ગોળીઓ લઈ અને આનંદની અંદર રહેવાનો પ્રયત્ન કંઈક કરે છે, તો આ તો થોડોક સમયનો આનંદ છે. શાશ્વત આનંદ જે આપી શકે એનું નામ સહજાનંદ છે. અખંડ આનંદની અંદર પોતે રહેતા હતા. એમના યોગમાં જે કોઈ આવે એ દરેકને પણ પોતે આનંદની અંદર રાખી શકતા હતા, એટલે એમનું નામ સહજાનંદ છે. મહારાજના જે કંઈ પરમહંસો હતા એ દરેકના નામની પાછળ પણ આનંદ હતું. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, પોતે તો આનંદમાં રહેતા, એમના યોગમાં પરમહંસો આવે એને પણ આનંદમાં રાખતા. આજે 12 ગણા સાધુઓના નામ જોઈએ ને, કંગાલદાસ, ભિખારીદાસ, રોકડદાસ ને જાત જાતના એવા નામ, અહીંયા તો દરેકના નામની પાછળ પણ આનંદ. અખંડ આનંદમાં રહેતા અને દરેકને આનંદમાં રાખતા. ઘણીવાર માણસની પ્રકૃતિ કેવી હોય, પોતે આનંદમાં રહે નહીં અને બીજાને રહેવા પણ ન દે. એકવાર સંતો કોઈક ગામડે ગયા હશે, કથા વાર્તા કરી, 1-2 કલાક કથા વાર્તાનો લાભ આપ્યો, ઘણા દ્રષ્ટાંતો રમૂજી પ્રસંગો કીધા, પણ કોઈ હસે જ નહીં. સંતોએ પૂછ્યું, ગામમાં કોઈક મરી ગયું છે, સૂતક છે, કોઈ કેમ કથા વાર્તામાં સહેજ પણ હસતા નથી? એટલે આગળ એક દરબાર બેઠા હતા, મૂછો પર આમ તાવ દેતા દેતા બોલ્યા, સ્વામીજી કોઈની તાકાત છે હું આગળ બેઠો છું ને હસી શકે? સારું છે, આમાં કોઈ એવા દરબાર ગોઠવાઈ નથી ગયા. એ તો ઘણા માણસો પોતે હસે નહીં, આનંદની અનુભૂતિ પોતે કરે નહીં, બીજાને કરવા દે પણ નહીં. મહારાજના સાનિધ્યમાં અખંડ આનંદની અનુભૂતિ થતી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિદામ પામે રે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કેતા દદામા દઈને રે, પામે દામ સહજાનંદ કઈને રે,
ખાલી સહજાનંદ એટલો જ શબ્દ બોલે તો પણ એ વ્યક્તિનું શુભ થાય છે, એની સદગતિ થાય છે, એવું દિવ્ય નામ સહજાનંદ છે. સાથે સાથે નારાયણ મુનિ નામ પડ્યું. દીક્ષા લીધા પછી રામાનંદ સ્વામીના આદેશ પ્રમાણે લોજની અંદર બધી સેવાની અંદર પોતે જોડાઈ ગયા. રામાનંદ સ્વામી હવે સંકલ્પ કરે છે કે મારા સ્થાને ધર્મધુરાની સોંપણી આ સહજાનંદ સ્વામી કહેતા કે નારાયણ મુનિને મારે સોંપણી કરવી છે. સહજાનંદ સ્વામીને કહે છે કે મારી ગાદી પર આપ બિરાજમાન થો. સહજાનંદ સ્વામી ના પાડે છે કે મારે કોઈ પ્રકારે ગાદી ભોગાવી નથી, જેમાં સ્ત્રી અને ધનનો પ્રસંગ આવે એવું કોઈ પદ કે સત્તા પણ મારે જોઈતી નથી. જો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ ગાદીને હડસેલવાથી થયો છે, ગાદીની પ્રાપ્તિ માટેના વલખા કોઈએ માર્યા નથી. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS ના સૂત્રધાર છે, BAPS ની તમામ પ્રવૃત્તિઓ તેમની કૃપા તેઓના માર્ગદર્શનથી ચાલી રહી છે, એ પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવવા માટે શાસ્ત્રીજી મહારાજે બે બે ત્રણ ત્રણ પત્રો લખાવ્યા છે, છતાં પણ ના પાડે કે મારે સંસ્થાના પ્રમુખ થવું નથી. આપણે તો છોકરાઓના ક્લાસમાં મોનિટર થવું હોય, ગામમાં સરપંચ થવું હોય, અરે ધારાસભ્ય થવા માટે પણ કેટલી હોડ ને કેટલા ધક્કા મૂકીને ઊંધું થતું હોય છે. અહીંયા આખી મોટી સંસ્થાના પ્રમુખ બનવા મળે છતાં પણ કોઈ પ્રકારની અંતરની અંદર સ્પૃહા નથી. નીચા રહીને દાસ બની સર્વની સેવા કરવાની વૃત્તિ આ પરંપરામાં જોવા મળે છે. છતાં પણ રામાનંદ સ્વામી ખૂબ આજક આગ્રહ કર્યો, આપને કોઈ પ્રકારે કશું જ બંધન થશે નહીં. વિક્રમ સંવત 1858 પ્રબોધિની એકાદશીએ જેતપુરમાં ઉંદડ ખાચરના દરબારમાં રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધોરાની સોંપણી અહીંયા નીલકંઠ વર્ણી કહેતા કે સહજાનંદ સ્વામીને પોતે કરે છે. દરેક હરિભક્તો સંતો ખૂબ પ્રસન્ન હતા. રામાનંદ સ્વામી પણ પ્રસન્ન થતા કહે છે, મહામુને પ્રસન્નોસ્મી મદાજ્ઞા પાલનાત્વઈ, હું આપના પર ખૂબ રાજી છું. આપ મારી પાસે કોઈક વરદાન માગી લો. અને એ સમયે ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈએ પોતાના ભક્તો માટે ન માગ્યા હોય એવા વરદાન માગતા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીને કહે છે, ઈ હચયા દોરો દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ યદિ તરદપિ તચ્ચ વૈષ્ણવાનામ ભવતુ મમાત ચ તે તુ સંત્વ દુઃખા ક્વચિદપિ ભુવિ કૃષ્ણ ભક્તિ વાજા નુજ કૃત કર્મ વશાત અવશ્ય ભોગ્યમ ઇહ યદુર્તથાન્ન વસ્ત્ર દુઃખમ તદપિ મમાસ્તુ નતુ વ્રજેશ તેષામ. હે રામાનંદ સ્વામી, આપ જો ખરેખર પ્રસન્ન થયા હો તો આપના ભક્તના નસીબમાં એક વિંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વિંછી કરડવાની વેદના થાય, પણ આપના ભક્તો સ્વામિનારાયણના આશ્રિત ક્યારેય દુઃખી ન થાય. સ્વામિનારાયણના ભક્તના નસીબની અંદર એને ભિક્ષા પત્ર લઈ અને ભીખ માગવાનું લખ્યું હોય તો એ ભિક્ષા પાત્ર મારા નસીબમાં આવે, પણ સ્વામિનારાયણના આશ્રિતને ક્યારેય ભીખ ન માગવી પડે. કેવા ઉત્તમ વરદાન એ ભગવાને પોતાના તમામ આશ્રિતો માટે માગી લીધા. આજે દેહના સગા લોહીના સગા પણ આપણું સુખ જોઈ શકતા નથી. આપણું દુઃખ જોઈને કેટલાક લોકો મશ્કરી કરે, ટીકા કરે, આ જ લાગના છે એવી વાતો કરે, એની વચ્ચે આપણા દુઃખ માત્ર કરોડ ગણા દુઃખ એ પોતે સ્વીકારે અને આપણને સુખી કરવાની ભાવના એ ભગવાન અને સંતની આ પવિત્ર ભાવના છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન અને સંતની કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ખૂબ સુખી હોય છે. ઘણા લોકો કહે છે કે મારા સ્વામિનારાયણ વાળા સુખી બહુ હોય. સુખી હોય જ ને, કારણ કે એમના ભગવાને વરદાન માગી લીધા છે. આખા ભારતમાં કોઈ પણ ST સ્ટેન્ડે તમે રેલવે સ્ટેશને ફરશો, દરેક જગ્યાએ ક્યાંક નાના મોટા ભિખારી તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક ભીખ માગતો હોય અને બોલતો હોય, અલ્લાહ કે નામ પે દે દે, માતાજી કે નામ પે દે દે, બાબા કે નામ પે દે દે, દરેક જગાની બૂમો પાડતા હશે. આખા ભારતમાં ફરો પણ કોઈ પણ જગ્યાએ તમને ભિક્ષા પાત્ર લઈને બેઠો હોય અને એમ બોલતો હોય કે સ્વામિનારાયણ કે નામ પે અઠન નિધે દે, એવો જોવા મળે? ક્યાંય સ્વામિનારાયણનું નામ લઈને ભીખ માગવી જ ના પડે. એ ભિક્ષા માગવા નીકળે તો એ 1000 એસ્ટીમ લઈને નીકળતા હોય, એ ભિક્ષા માગવા નીકળે તો એ કાર્યકરોની ટીમ સાથે નીકળતા હોય. જો એ દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપા છે. સ્વામિનારાયણના તમામ આશ્રિતો પર ભીખ માગવાની ટળી ગઈ. આપણું પ્રારબ્ધ માત્ર, જે દુઃખ માત્ર, એ ભગવાન સ્વામિનારાયણે પોતે લઈ લીધું છે. એ બહુ મોટી કૃપા કરી છે. ભગવાન સ્વામિનારાયણે રોટલાની ગેરંટી લીધી છે, પીઝાની ગેરંટી નથી લીધી.
એમણે રોટલા ખાવા મળશે એટલી ગેરંટી લીધી છે, એમણે ભીખ માગવી નહીં પણ એટલી ગેરંટી લીધી છે, 1000 કે એસ્ટીમમાં ફરશો બધા, એવી ગેરંટી નથી. એ પછી આપણા પ્રયત્નથી, આપણા પૂર્વના પુણ્યથી એ આપણને પ્રાપ્ત થાય ન પણ થાય, પરંતુ ક્યારેય ભીખ માગવાનો વારો ના આવે, ઘર ઘર ભટકવું ન પડે એવું દિવ્ય વરદાન એ ભગવાન સ્વામિનારાયણે માગી લીધું છે. આ કેટલી આપણા પરની તેઓની કરુણા કહેવાય, કેટલો વાત્સલ્ય ભાવ કહેવાય કે ભલે હું દુઃખી થઉં પણ મારું સર્વસ્વ એ ભક્તો માટે અર્પણ કરી દઉં. કાર્યણીના 6 વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે અમારા ભક્તોને અર્થે અમારો દેહ એ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. દેહ અર્પણ કરી દેવો એટલે સગા વાલા પણ પોતાનો દેહ અર્પણ કરી શકતા નથી. સંતો ઘણીવાર પ્રસંગ કહે છે કે વિજયાત્માનંદ સ્વામીનું મંડળ હતું અને ગામડે વિચરણ કરવા ગયા, ગામડે કથા વાર્તા કરી, એક છોકરાને વાતો કરી, સંસાર નાશવંત છે, સગાવાલા કોઈ આપણા સાચા નથી. એ કે સ્વામીજી આવી વાતો નહીં કરો, બીજાના સગાવાલા ભલે ખોટા હોય પણ મારા તો બધા સાચા જ. સ્વામી કે મોટે ભાગે બધા ખોટા હોય છે, ના કે મારા તો સાચા જ. સ્વામી કે વાંધો નહીં, આપણે પ્રયોગ કરીએ, તું તારા ઘરના ફળિયામાં જજે અને પછી ચક્કર આવીને પડી જવાનું, મોઢામાંથી ફીણા કાઢી નાખવાના અને મરી જ ગયો છે એવો રોલ કરવાનો. પછી એ કે પછીનું કામ અમે સંભાળી લઈશું. પેલો છોકરો ગયો, પરણેલો હતો, ઘરના ફળિયામાં જઈને પડ્યો. તાત્કાલિક ઘરમાં એની પત્ની, એની બહેન હતી, એના માતુશ્રી, એમના પિતાશ્રી બધા આવી ગયા, રો કકળ કરવા લાગ્યા, શું થઈ ગયું? અને છોકરાએ એવો એક્ટિંગ કરી, બરાબર પકડી ના શકે, મરી ગયો એવું જ લાગે. ફરતા ફરતા સંતો આવી ગયા અને સંતોએ પછી પૂછ્યું શું થયું? એ કે સ્વામીજી ગજબ થઈ ગયો, મારો એકનો એક દીકરો મરી ગયો. કે શું થયું? સંતોએ જોયું, હા કે મરી જ ગયો છે આ તો, શું થાય? બાપજી જીવતો કરો, આપ તો ભગવાનના ધારક સંત છો, કંઈક કૃપા કરો. સંતો કે જીવતો કરીએ, લાવો ઘરમાંથી દૂધનો ભરેલો લોટો. લોટો ભરીને દૂધ લાવ્યા, સંતોએ છોકરાના માથા પર ફેરવ્યું અને પછી કહે છે, છોકરાનું જે કંઈ મૃત્યુ હતું એ આ લોટામાં ભરેલા દૂધમાં આવી ગયું છે. તમારો છોકરો બચી જાય, હવે લોટો ભરીને દૂધ કોક પી જાઓ ઘરમાંથી. તો બધા એકબીજાના મોઢા સામે જોવા માંડ્યા. સંતો એના બાપુજીને કહે છે કે હવે તમારી તો ઘણી મોટી ઉંમર થઈ ગઈ, રિટાયર્ડ થઈ ગયા, હવે ક્યાંય કામ લાગો એવા નથી, તમે આ પી જાઓ. એ કે ના ના, કે મારા કરતા એની માને બહુ વાલો હતો, એને આપો, કે એ દૂધનો લોટો એને આપો. અને એની મા એને બહુ હેત કરતી, ને એની માને બહુ હેત કરતો હતો, વાલ કરતો હતો. એની મા બાજુ લોટો ધકેલ્યો, એ કે તમે પી જાઓ. હા કે વાલી તો બહુ હતી પણ લગ્ન થયા પહેલા, હવે તો પેલી નવી આઈ એ વાલી છે, એને આપો કે એ લેશે. એની બાજુ લોટો મોકલાયો, એ કે તમે પી જાઓ. પતિવ્રતા નારીનું લક્ષણ છે, પોતાનો પતિ સુખી થાય, એ કે પતિ સુખી થાય ને એ જીવન, હું મરી જાઉં ભાઈ કરવાનું શું? કે એ મરી જાય હું મરી જાય, દુનિયામાં પુરુષોની ક્યાં ખોટ છે, બીજો કરશું. તૈયાર ન થયા, એ પણ તૈયાર ના થયા. એની બહેનને આપ્યું કે તમે દૂધ પી જાઓ, એ કે ના કે ભાઈ સાહેબ, એ ખાડી ઓછી આવશે રક્ષાબંધે, એનો વાંધો નહીં કે, પણ હાવ મરી જવાય એ તકલીફ કે, એ આપણાથી નહીં થાય. સંતો કે કોઈ પિતા નથી, તમારા ઘરમાં પેલી પાડી બાંધી છે ભેંસની, એ પાડી પીવડાઈ દઈએ. ના ના કે બાપજી, એ પાડી લીધે ભેંસ દોવા દે છે, કે પાડી ન પીવડાવતા. પેલો છોકરો સુતા સુતા વિચાર કરે, મામાથી ગયો, બાપમાંથી ગયો, બહેનમાંથી ગયો, ઘરવાળી, છેવટે પાડી જેટલી વેલ્યુ નહીં, પાડી જેટલી કિંમત નહીં મારી, અને દુખી દુખી થઈ ગયો પણ રોલ બરાબર કરતો હતો. સંતો કે તો હવે શું થાય? અમે પીજી? હા કે બાપજી પી જાઓ, તમારા આગળ ઉલાળની ધરાર નહીં, કે રાંડનારું માંડનારું કોઈ નહીં, કે તમે જ પી જાઓ. સંતો કે લાવો તાર પીજી, એ કે પણ અહીંયા નહીં, બહાર જઈને પીજો, કે અહીંયા મરી જાઓ પાછું લેવા દેવા વગરનું અમારમાંથી આવે, કે ગામના પાદરમાં જઈને પીજો. સંતો પીવા માટે નીકળ્યા, ખબર હતી કે આમાં કંઈ જ નથી, એની સાથે સાથે પેલો પણ નીકળી ગયો. એના મા બાપ કે બેટા ક્યાં જાય છે, તને જીવાડ્યો? એ કે બધા સંબંધો જોઈ લીધા છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ સંબંધો બધા સ્વાર્થના સગા છે, એની વચ્ચે કાયમી સગપણ એ ભગવાન અને સંત સાથેનું છે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું, એ ભગવાન સાથે નાતો જોડવાનો છે. એમણે આપણને પોતાના માન્યા છે એટલે પોતાના માટે, ભક્તો માટે સર્વ દુઃખ સહન કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ 90 સાલની અંદર વિદેશ યાત્રા એ પધાર્યા હતા અને એ સમયે સ્વામી બાપા અચાનક રાત્રે પથારીમાં બેઠા હતા. સેવકોએ જોયું તો સ્વામી સ્ત્રી મોડી રાત્રે 1:30 વાગે શા માટે બેઠા છે, અને પછી રાહ જોઈ કે સ્વામી કેટલી ક્ષણ બેસી રહે છે. 1.5 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ બેસી રહ્યા. સુવા જતા ત્યાં સેવકોએ પાછળ ટેકો આપ્યો. સ્વામી સ્ત્રી એકદમ ચોકી ગયા કે સેવકને ખબર પડી ગઈ લાગે છે કે હું જાગું છું. સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ શા માટે જાગતા? સ્વામી કે કંઈ નહીં,
બોલો કે કેટલા સમયથી જાગો છો? સ્વામી કે અડધો કલાક. શા માટે? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામીજી પોતે કહે છે કે ગુજરાતની અંદર વરસાદ નથી, દુકાળ પડે છે, અને હરિભક્તોને પીવા માટે પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી, ઢોર મરી રહ્યા છે, દિવસ દરમિયાન એ કોઈ પ્રકારે પ્રાર્થના કરવાનો સમય મળતો નથી, એટલે રોજ રાત્રે 1:30-2 સમય સુધી પ્રાર્થના કરું છું. લંડનની ધરતી ઉપર રાત્રે સુતા સુતા પણ આપણા બધાની ચિંતા કરે એવા ગુરુ ક્યાંથી મળે? જો આ એમનું ભક્ત વાત્સલ્ય છે, આપણા સૌ માટે એમણે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કર્યો હોય તો આ શક્ય બને છે. પોતાના માન્યા છે. આજે 86 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શરીરની અંદર કેટલા રોગ છે! એમને મોતિયાનું ઓપરેશન કરાયું છે, આંખમાં લેન્સ છે, મોઢામાં ચોકઠા સેટ થતા નથી, એટેક આવી ગયો છે, બાયપાસ સર્જરી કરાવી છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, પગે વાની તકલીફ છે, હાલતા ચાલતા ઝાડા ઉલટી થયા જ કરે છે, તાવ આવે. એની વચ્ચે પણ 86 વર્ષે પણ સતત ગામો ગામ દેશ વિદેશ એ વિચરણ કરતા જ રહે છે. કોના માટે એમનો પ્રયત્ન છે? શું પ્રાપ્ત થવાનું છે? આ સંતને શું બાકી છે? છતાં પણ જેમ ગંગા હંમેશા વહ્યા જ કરે છે, એમ ધોવા બધે બુરાઈને ગંગા વહે છે આપની. દરેક જગ્યાએ જ્યાં કઈ બુરાઈ છે એ બુરાઈને દૂર કરવા માટે ભગવાનને સંતરૂપી ગંગા એ અવિરતપણે વહ્યા જ કરે છે. ભગવાન અને સંતનું પ્રાગટ્ય આના માટે છે. અહીંયા સહજાનંદ સ્વામીએ ગાદી ગ્રહણ કરી પોતાના ભક્તો માટે આવા દિવ્ય વરદાન એમણે માગી લીધા છે. રામાનંદ સ્વામી થોડાક સમય પછી ધામમાં પધાર્યા. રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો અને 13માના દિવસે દિવ્ય સભાનું આયોજન નીલકંઠવણીએ સહજાનંદ સ્વામીએ પોતે કર્યું. બીજી એક ઐતિહાસિક ઘટના ત્યાં બને છે. એ ઘટના એ હતી કે સ્વામિનારાયણ મહામંત્રની ભેટ આપી. અત્યાર સુધી આશ્રમમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય જેવા મંત્રોનું રટણ થતું હતું. સહજાનંદ સ્વામી પધાર્યા પછી એક નવા દિવ્ય મંત્રની ભેટ આપી, એ છે સ્વામિનારાયણ મહામંત્ર. આજે સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ તો હતું, છતાં પણ સ્વામિનારાયણ એવા એક નામનો ઉમેરો શા માટે કર્યો? કારણ કે સહજાનંદ નામની અંદર ભક્તિ સહિત ભગવાનની ઉપાસના નથી આવતી, નારાયણ મુનિ નામની અંદર ભક્તિ સહિત ભગવાનનો ઉલ્લેખ નથી આવતો. આ સ્વામિનારાયણ નામ એક એવું છે જેમાં સ્વામીના સહિત નારાયણ, ઇતિ સ્વામી નારાયણ, સ્વામી સહિત નારાયણ, જેમ રાધા કૃષ્ણ રાધા એ સહિત કૃષ્ણ, લક્ષ્મી સહિત નારાયણ લક્ષ્મી નારાયણ છે, સીતારામ સીતા સહિત રામ, એમ સ્વામી સહિત નારાયણ એટલે કે સ્વામી નારાયણ છે. એવા દિવ્ય સ્વામિનારાયણ મહામંત્રની ભેટ એ સહજાનંદ સ્વામી પોતે આપ્યો. શાસ્ત્ર માત્રના સાર સમો, મંત્ર માત્રના સાર સમો, સ્વામિનારાયણ મહામંત્ર એ મંત્રની ભેટ આપી અને સમાધિ પ્રકરણનો શુભારંભ કર્યો. આ મંત્રનું જે કંઈ સ્મરણ કરે, રટણ કરે અને લોકોના જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય, સ્વભાવ ટળે, આ મંત્રથી ભૂત પિશાચ ભાગે. અક્ષર પુરુષોત્તમ દર્શન સાધના સમર્પણ.